સૌરાષ્ટ્રભરમાં પશુઓમાં લંપી વાયરસનું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે, ત્યારે આવા પશુઓમાં સંક્રમણ અટકાવવા અને સંક્રમિત હોય તેવા પશુઓની સારવાર કરવા અંગે દેશી ઉપચાર કરવા જણાવી શ્રી ગાયત્રી આશ્રમ ગધેથરના સંત શ્રી લાલબાપુએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. પોરબંદર અને રાજકોટ જિલ્લા સહિત સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં ગૌવંશમાં લંપી વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. ગાય સહિતના અનેક પશુઓ મોતને પણ ભેટી રહ્યા છે. ત્યારે ઉપલેટાના વેણુ ડેમ પાસે આવેલા ગધેથર ગામના શ્રી ગાયત્રી આશ્રમના સંત લાલબાપુએ ગાય અતિ મહત્વનું પશુ હોવાનું જણાવી વધુમાં વધુ પશુઓના જીવ બચાવવા હાકલ કરી હતી, તેમજ આવા પશુઓની દેશી ઉપચારથી કઈ રીતે સારવાર કરી તેનું રક્ષણ કરવું તે અંગે ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. દરેક જાહેર જનતાને જાણ કરવાની કે આજે જે ગાયો અને બળદ એમાં જે રોગ આજે જે ફેલાણો છે, લંપી નામનો રોગ, એ રોગ એક વાયરસ છે. એકબીજા ઢોર ભેરા મળવાથી પણ થાય છે, સાથે પાણી પીવાથી પણ થાય છે. તો ખાસ કરીને એને માટે એક ઉપાય, એક દેશી દવાનો ઉપાય છે, ને એ ઉપાયથી ઘણા ઢોરને સારું થઈ ગયું છે. મારે એ ઉપાય આપણે ખાસ કરો. એક તો હળદર લેવાની, સાથે કાળા મરીનો ભૂકો લેવાનો, સાથે ઘી મિક્સ કરવાનું, અને કાચ સાકર અથવા મધ મિલાવીને એક લાડુ જેવું બનાવી અને રોટલીની અંદર નાખીને ગાયને ખવડાવવામાં આવે. બીજું, ખાસ તો ગોળનું પાણી ખાસ પાવામાં આવે તો એનાથી પણ આ વાયરસમાં બહુ ફાયદો થાય છે. બીજા નંબરમાં જે શરીરમાંથી જે ફોલા ઢીમછા ઉપડે છે એને માટે ફટકડી અને કપૂર એ મિક્સ કરીને એનું પાણી ચોપડવામાં આવે દિવસમાં 2-3 વાર તો એ ઢામછા મટી જાય છે. અને આ રોગને આજે મટાડવા માટે બીજી કોઈ દવાઓની શોધ નથી થઈ, પણ આનાથી ઘણી બધી રાહત મળી એવા અમને અભિપ્રાય ઘણા મળ્યા છે. એમાં જામનગરના આજે આઝા આશાપુરા મિત્ર મંડળના જે 40 જવાનો જે આ દવા કરે છે, આજે 1200-1300 ગાયોને હાજી કરી છે જામનગરની અંદર, એ અમને અભિપ્રાય મળ્યા છે. અને એ બધા હજી હાલમાં સતત સેવા ચાલુ રાખી છે. તો ગામે ગામ બધા જાગૃત થઈ અને ગાયો માટે જો આ સેવા કરે તો જો ગાય બચશે તો દેશ બચશે. અને ગાય એક માતા છે, એ માતાને જો આપણે બચાવીશું નહીં તો આપણે ધર્મથી નીચા કહેવાઈએ. જો ધર્મનું સાચું પાલન તો કર્યું કહેવાય કે ગાય અને બળદને બચાવીએ, એ આપણા મેન પશુઓ છે. અને ગાયની અંદર તો 33 કરોડ દેવતાઓનો વાસ છે, પૂજનીય છે, વંદનીય છે. તો એને બચાવવા માટે ખાસ દરેકે મહેનત ઉઠાવવી જરૂરી છે. બીજું, જે ગામમાં કે સિટીમાં જે ઘર ઘરાવ ગાયો છે એને જ્યાં ત્યાં બજારોમાં છોડી મેલોમાં એને તમે ઘરે ને ઘરે બાંધી રાખો. જો એને છોડો એટલે બજારની અંદર એકબીજા ગાયો ભેરી થાય, બાંધે અથવા તો ભેરા થાય અથવા એક અવેડીમાં પાણી પીએ તો પણ આ રોગ લાગુ પડી જાય. તો એ રોગ લાગુ પડી જાય તો ઘણા બધા ગાયો બચતી નથી, બિચારી ઘણી બધી મરી ગઈ. આજ કચ્છમાં તો બહુ જાજી ગાયો બિચારી મરી ગઈ છે. તો મૃત્યુને ચરણે થાય એ પહેલાં આપણે બધાએ સમાજે આ ખાસ આ ઔષધિનો ઉપયોગ કરો. અને એ ઉપયોગ કરવાથી જો ગાયો બચી જશે તો એક જબરજસ્ત આપના દેશને પુણ્યનું ફળ મળશે. અને જેને સેવા કરે એ સેવા કરે એને તો અનેક ગણું પુણ્ય મળશે. એ સેવા કરવા માટે બધા જાગૃત થાય એવી અમારી ખાસ ભલામણ અને વિનંતી છે. આ પ્રકારના પ્રાકૃતિક ઉપચારથી જામનગર સહિતના અનેક ગામોમાં પશુઓને ફાયદો થયો હોવાનું પણ જણાઈ રહ્યું છે. ત્યારે ગૌવંશની રક્ષા માટે હવે સૌરાષ્ટ્રના સંતો પણ આગળ આવી રહ્યા છે. જયેશ મારડિયા, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા.